મેષ રાશિની વાત કરીએ અલય અક્ષરવાળા જાતકો એ મેષ રાશિના જાતકો છે આજના દિવસે મેષ રાશિવાળા જાતકોને કેવું પરિણામ મળશે તો કામકાજની અંદર જે કંઈ કામકાજ કરો છે એમાં સારી પ્રસન્નતાનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે ધંધાકીય ક્ષેત્રમાં કોઈ એવું થાય કે આમ મોઢું ખોલીયેલ પતાવું મળે કારણ કે આકસ્મિક ધનલાભની સંભાવનાઓ આજે દેખાઈ રહી છે જમીન હોય અથવા ખેતીને કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજનો દિવસ માટે સારો લાભ દેખાશે નોકરિયાત વર્ગને પણ સારા અધિકાર કે કોઈપણ પ્રમોશનની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે આગળ વધવા માટે થોડીક મહેનત વધી કરવી પડશે બીજું બોલવું પડશે બોલે એના બોર વેચાય આજના દિવસ માટે આ ઉક્તિને ધ્યાનમાં રાખજો હવે વાત કરીએ વૃષભ રાશિની રાશિ બીજી છે આ વૃષભ રાશિ જેના અક્ષર છે બ અને ઉ મિત્રો વૃષભ રાશિના જાતકોને કોઈ પણ કાર્ય કરવાનું હોય તો પહેલાં નક્કી કરવું પડશે કે ક્યાં ખીલી ટાંગવી છે અને એ જે ખીલી ત્યાં જ ટાંકો કે જ્યાં કંઈક કામમાં લાગે એમ ધ્યેય પ્રાપ્તિમાં સફળતા તો મળશે પણ એના માટે થોડીક તમે આ પ્રમાણે કસરત કરવી પડશે સરકારી કોઈપણ પ્રકારના કામકાજ હોય આજના દિવસ માટે સારી અનુકૂળતા દેખાય છે ભૌતિક સુખ સુવિધાઓમાં એક સારા વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે વ્યવસાયની અંદર ઉત્તમ ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે યોગ્ય અંતરે જો કામકાજ કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય મિથુન રાશિની વાત કરીએ તો ક છ અને ખ જેના અક્ષર સિવાય મિથુન રાશિવાળા જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે કામકાજની અંદર કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે તેવા યોગ છે ધન બાબતમાં થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે વ્યવસાયમાં મધ્યમ ફળ દેખાય છે થોડું સાચવીને કામકાજ કરજો જય ગણેશ રાશિ મંડળની અંદર ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ છે અક્ષર જેના ડ અને હ છે એવા કર્કરાશિવાળા જાતકોને આજના દિવસ માટે કદાચ પારિવારિક ક્લેશનો થોડોક સામનો કરવો પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે સામાન્ય માનસિક તણાવ પણ આજના દિવસ માટે થોડો રહેશે પાચન સંબંધી તકલીફો રહેવાની શક્યતાઓ છે ખાવા પીવામાં કાળજી રાખજો ઉપરી અધિકારી વર્ગથી થોડી તકલીફ પણ આજના દિવસ માટે દેખાશે મતલબ કામકાજમાં થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરજો હવે વાત કરીએ સિંહ રાશિની મો અને ટો અક્ષર છે સિંહ રાશિવાળા જાતકોને પારિવારિક સંબંધોની અંદર સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે સુખ સાધનોમાં તો વૃદ્ધિના યોગ બની જ રહ્યા છે આર્થિક સુખ પણ આજના દિવસ માટે સારું મળશે કામકાજમાં પ્રગતિ પણ થાય મતલબ આજનો દિવસ ગણપતિ બાપાની કૃપાથી તમારા માટે શ્રેષ્ઠ રહેશે કન્યા રાશિની વાત કરીએ પઠ અને ન અક્ષર છે કન્યા રાશિના જાતકોના કોઈ પણ કાર્ય વિકાસના હશે કાર્યમાં સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે વિરોધ પક્ષથી વિજય તમારો થશે ન્યાય તમારા પક્ષે રહેશે ધંધાકીય ક્ષેત્રમાં લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે જય ગણેશ વાત તુલા રાશિની કરીએ ર અને ત અક્ષરવાળા જાતકોએ તુલા રાશિના જાતકો છે જેટલો પ્રયત્ન આપણે કરશું એના કરતાં સફળતા જે મળવી જોઈએ એ થોડી ઓછી મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે જે સાથી મિત્રોનો સહકાર અત્યાર સુધી મળતો હતો એ સહકાર પણ આજના દિવસ માટે થોડો ઓછો મળશે સંપત્તિની બાબતની અંદર કોઈ વાત જો આવે તો ઓછું સુખ દેખાઈ રહ્યું છે આજના દિવસ માટે લેવડ દેવડમાં પણ થોડી મુશ્કેલી આજના દિવસ માટે દેખાય છે તો થોડુંક સાચવીને કામકાજ તો કરવું પડશે બપોર પહેલાં પહેલાં થોડી ખીર બનાવો કુળદેવી માતાજીને પ્રસાદ ધરાવો ગુલાબનું પુષ્પ ચઢાવો માતાજીને પગે લાગો અને પછી એ ખીર નાની નાની દીકરીઓને તમે પ્રસાદ તરીકે આપી દો આજનો દિવસ કંઈક થોડોક સુધારામાં તમને લાગે હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ ન અને યજ એના અક્ષર છે એવા જાતકો માટે અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે થોડુંક ધ્યાન રાખવું પડશે ખર્ચાઓ ઉપર પણ થોડો કાબૂ રાખવો જરૂરી છે કામકાજમાં સફળતા થોડી ઓછી મળે અને મહેનત વધે અને ફળ ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાય છે સવારમાં જ્યારે તમે કામકાજની શરૂઆત કરો ત્યારે દહીંની અંદર થોડીક ખાંડ નાખી અને દહીંને ગળ્યું બનાવી અને બે કે પાંચ ચમચી એ ખાવાથી અને પછી કામકાજની શરૂઆત કરવાથી કદાચ તમારો દિવસ આજનો સુધરી જશે ધન રાશિની વાત કરીએ તો ભ ધ ફ અને ઢ અક્ષરવાળા જાતકો માટે કોઈપણ કાર્ય રચનાત્મક હશે તો એ કાર્યમાં તમને ચોક્કસ સારી સફળતા મળશે રોજગારી માટે કરેલા પ્રયત્નો તમારા ફળદાયી બનશે આર્થિક બાબતોની અંદર વિકાસની સંભાવનાઓ પ્રબળ બની રહી છે સામાજિક માન પ્રતિષ્ઠાની પણ વૃદ્ધિ થાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે બની રહ્યા છે ધનરાશિના જાતકોને જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જ અક્ષર છે મકર રાશિવાળા જાતકોને આજે ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે મતલબ યોગ્ય અંતરથી કામકાજ કરજો નોકરીમાં થોડી પરેશાની રહેશે ધંધાકીય બાબતોની અંદર સફળતા થોડી મધ્યમ દેખાઈ રહી છે સાચવીને કામકાજ કરવું જરૂરી છે તમારા ઘરની અંદર ન હોય થોડા મંગાવી લેજો કાળા તલ સહેજ પાણીમાં નાખી અને પલાળી થોડા અડધા મૂકી રાખજો અને અડધા તમે ચકલાને નાખી દેજો અડધા જે વધેલા છે એ તલને થોડાક ચાવજો ચાવીને ખાજો અને પછી ભોજન કરજો આજનો દિવસ તમારા માટે સારો રહેશે કુંભ રાશિ ગ અને સ એ કુંભ રાશિના જાતકો છે ધંધાકીય ક્ષેત્રમાં એક સારી સફળતાના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે પદોન્નતિ માટે નવી તકો પ્રાપ્ત થાય પરિવારનો પ્રેમ પણ મેળવી શકશો આજના દિવસ માટે તમારી મનની મૂંઝવણો દૂર થાય બહુ જ સરસ યોગ આ પ્રમાણે તમારા કુંભ રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે વાત મીન રાશિની કરીએ જેના અક્ષર દ ચ જ અને થ છે કામકાજમાં સાવચેતી રાખવી પડશે કારણ કે સાચવીને કામકાજ કરવું આજના દિવસ માટે જરૂરી છે ખર્ચથી પરેશાનીમાં વધારો થાય એમાં અચાનક ખર્ચ વધે તો ટેન્શન તો રહે જ સ્વજનો દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ છે નોકરીયાત વર્ગ માટે સમય આજના દિવસ માટે સારો છે